तो वलसाड जिल्लामां पड़ेला वरसादने कारणे केरीना पाकने नुकसान थयुं छे। भारे पवन साथे पड़ेला वरसादथी आंबा पर तैयार थयेलो केरीनो पाक खरी गयो छे, जेना कारणे खेडूतोने भारे नुकसान वेठवानो वारो आव्यो छे। वलसाड जिल्लामां 10-20% जेटली केरीनो पाक आव्यो हतो, पण हाल पड़ेला वरसादे पाक पर पाणी फेरवता खेडूतोनी हालत कफोड़ी बनी छे। त्यारे हवे वलसाड जिल्लाना खेडूतो सरकार पासे सहायनी मांग करी रह्या छे। वलसाड जिल्लामां वहेली सवारथी वातावरणमां पलटो आव्यो छे, तेने લઈને કેરીના પાકને ક્યાંક ને ક્યાંક નુકસાન થઈ રહ્યું છે। વલસાડ જિલ્લામાં વહેલી સવારથી અલગ અલગ વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો, તેને લઈને જે કેરીનો પાક છે તે આંબા ઉપરથી નીચે પડી રહ્યો છે। ખેડૂતોની વાડીમાં 10-20% જેટલી જ કેરીઓ આવી હતી, પરંતુ જે રીતે ફરી એક વખત વરસાદ પડ્યો છે તેને લઈને ખેડૂતોને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। આપણી સાથે ખેડૂત જોડાઈ ગયા છે, એમના પાસેથી જાણીશું કે કઈ રીતની પરિસ્થિતિ, અમિતભાઈ કઈ રીતની પરિસ્થિતિ છે વાડીના અંદર અને કેટલી કેરીઓ આવી હતી? કેરી 20% હતી। 21 મે થી 29 મે સુધીમાં વાવાઝોડું અને કમોસમી વરસાદ આવ્યો, આગાહી વાવાઝોડું હવામાનના પલટાના લીધે તેમાં 10-8% કેરી પડી ગઈ, 8-10%। અને 10% જે બચી હતી પાક તૈયાર થવામાં લેટ લાગી ગયો, તો આજ 7-8 તારીખથી ચાલુ કરી દી। આજે તો 10 તારીખે વરસાદ, મોસમ પવન રાત્રે વરસાદ આવ્યો, તો પાછી 6-7% કેરી પડી ગઈ। હજુ પણ વરસાદ પડે તેવી પરિસ્થિતિ છે, ખેડૂતોની હાલત કેવી રીતની છે અને જે પ્રમાણે જે ખેડૂતોને વળતર મળવું છે તે વળતર મળવાને શું કહેશો? વળતર માટે કે જે પ્રમાણે કેરી 10% હતી એમાં તો પૈસા બી દવાના ખાતાના મજૂરીના એકના બી નહીં છૂટે તેવું, ને તેમાં 10% કેરી રહી। હવે આ જો વરસાદ જો ચાલુ રહી તો ભાવ તો 500 રૂપિયા થઈ જશે, તો કંઈ ખર્ચો બી નહીં નીકળે ને કંઈ નહીં। સરકાર પાસે એટલી અપેક્ષા રાખીએ કે એક પેકેજ જાહેર કરીને થોડુંક ખેડૂતને, બધા ખેડૂતને, ઘણા ખેડૂતની તો ફૂટી બી નહીં હતી, આવી બી નહીં, અમારે તો 2-5% 8-10% આવી, પણ ઘણા ખેડૂતના ખર્ચા બી ભારી છે। એટલે સરકાર એક ગ્રાન્ટ પાસ કરીને, વલસાડ જિલ્લાને ગ્રાન્ટ પાસ કરીને અને ખેડૂતને થોડી રાહત આપે તો સારું। ખાસ કરીને જે કેરીઓ હવે આંબા ઉપરથી પડી રહી છે, જે તૈયાર થવાના આજે કેરીઓ હતી તે હવે આંબા ઉપરથી નીચે પડી રહી છે, તો હવે એનો માર્કેટમાં ભાવ કઈ રીતનો મળશે અને ખેડૂતોને કેટલા રૂપિયા મળશે આમાંથી? જે પાક વાવાઝોડામાં પડી ગયેલી 1000 રૂપિયામાં એમ સારી કેરી લેતા હતા 1100માં, આજે 400-500 રૂપિયા કહે, આજે મોકલાવીશ એટલે ખબર પડશે એ અથાણામાં જ જશે એમ કહે। ખાસ કરીને સરકાર પાસે શું અપેક્ષા રાખો છો? સરકાર પર તો એટલી જ અપેક્ષા રાખીએ કે એક પેકેજ જાહેર કરે ને બધાને જે પ્રમાણે અગાડી આપ્યા પૈસા તે પ્રમાણે થોડા થોડા મદદ થાય તો કંઈક છૂટે અગાડી ખેતી કરવા સારું, નહીં તો પૈસા નથી બધા પર ખેતીના। જે રીતે ખેડૂતો પણ જણાવી રહ્યા છે જે કેરી તૈયાર થવાના આરે હતી, આપ જે પ્રમાણે જોઈ શકો છો કે જે કેરીઓ તૈયાર થવાના આરે હતી તે કેરીઓ હવે આંબા ઉપરથી નીચે પડી રહી છે। મોટી માત્રામાં જે સવારે વહેલી સવારે જે વરસાદ પડ્યો હતો અને જે પવન ફૂંકાયો હતો તેમાં વહેલી સવારે જે કેરીઓ હતી તે આંબા ઉપરથી નીચે પડી ગઈ છે, તેને લઈને ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। ખેડૂતો સરકાર પાસે એક જ અપેક્ષા કરી રહ્યા છે કે સરકાર દ્વારા કોઈ પેકેજ જાહેર કરીને ખેડૂતોને સહાય ચૂકવવામાં આવે। ઉમેશ પટેલ, ઝી મીડિયા, વલસાડ।